ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આઈ હોપ કે તમે ડુઇંગ વેલ અને સાથે સાથે એમ સીક્યુ સોલ્વ કરતા રહેતા શું જાતે પ્રયત્ન કરવાનો બહુ મુશ્કેલી પડે તો સોલ્યુશનનો ઉપયોગ કરાય પરંતુ ડાયરેક્ટ કોપી કરાય નહીં પચાસમો ક્વેશન મારા મુજબ એમ દળ અને આર ત્રીજાની બે રિંગોના કેન્દ્ર યામ પદ્ધતિના ઉગમ બિંદુ તથા તેમના સમતલ અનુક્રમ એક્સ વાય અને એક્ઝેટ સમતલ પર સંપાત થાય છે તો આ તંત્રની વાય અક્ષને અનુલક્ષીને જડતુની ચાક માત્રા કેટલી બે રિંગ છે તો હું પહેલાં તો યામ પદ્ધતિની વાત કરું આ એક એક્સ હું લઉં ત્યાં હું વાય લઉં અને અહીંયા હું ઝેડ ઝેડ એટલે બહારની તરફ આવે છે બરાબર સમતલમાં એક છે એટલે એક રીંગ આવી રીતે છે બંનેની ત્રીજા સરખી છે અને બીજું છે એ ઝેડ સમતલમાં છે એટલે આ રીતે હશે બે રીંગ આ રીતે પ્રોવેલી છે આમ એક આમ અને બીજા આમ એક આમ બીજે આમ તો પૃથ્વીની વાત કરો તો એક રેખાંશના રૂપે એક અક્ષાંશના રૂપે તો આપણે વાય માટે જડતોની ચાક તો આપણે જાણીએ છીએ રિંગની જડતોની ચાક માત્ર કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ હોય અને સમતલમાં હોય સમતલને લમ હોય તો યાદ કરી લે આમઆર સ્ક્વેર છે જો અક્ષ લમ હોય તો આપણને અક્ષ જો સમાંતર હોય તો એના માટે છે હાફ એમ આર સ્કવેર અડધી એવી જ રીતે બીજા માટે પણ એટલી થશે તો હું વન કો એટલી આ ટુ પણ એટલી છે બેના દળ સરખા છે બંનેની ત્રીજા સરખી છે એટલે બેનો સરવાળો કરશું એટલે આય બરાબર આ વન તાઇ ટુ કારણ કે અધિશ રાશિ છે એટલે સીધો સરવાળો કરવાનો થાય આઈ ઇઝ ઇક્વલ ટુ એમ આર સ્ક્વેર એટલે કે આપણો ઓપ્શન સી થઈ જશે બરાબર છે પછી અક્ષ હોત તો પણ આ જ જવાબ આવે ઝેડ અક્ષ હોત તો પણ યસ તો પણ એ જવાબ આવે એક્સ અક્ષ હોત નહી ઝેડ અક્ષ હોત તો આ જવાબ ન આવે કેમ તો કે ઝેડ અક્ષ ઈ એક્સ વાય સમતલ ને લંબ છે એટલે એના માટે એમ આર સ્ક્વેર આવે

સમજમાં આવ્યું ને ઝેડ છે ને જે એ પહેલા પહેલી રીંગને લંબ છે અને બીજી રીંગને સમાંતર છે માટે ફોર્મ્યુલા મારી કઈ છે આવડી આ છે અને લંબ માટે કઈ છે આ છે તો આ બેનો સરવાળો કરવો પડે ઓકે એમ દળ અને થી જના ગોળાની ઝડપની ચાક માત્રા આય છે જો ગોળાનું દળ એમ અચળ રાખી આર વધારવામાં આવે તો નીચેના આલેખ માંથી કયો આલેખ આ વિરુદ્ધ આરનો થઈ જશે તો અહીંયા મિત્રો બહુ સીધું છે પણ ગ્રાફિકલ મેથડ છે એટલે તમને ગ્રાફ ચલ જ્યારે બદલાતો હોય તો કઈ રીતે હોય તમને ખબર હોય તો આસાનીથી જવાબ આપી શકાય આ તો આપણે સૂત્ર પહેલા તો કયું છે આપણું આપણું સૂત્ર છે જરૂરતની ચાક માત્રાનું આઈ ઇઝલ ટુ કેવો ગોળો છે આ ગોળો ગમે તે આર વધારીએ તો આપણે એમ કહીશ આઈ પ્રશનલ ટુ આર સ્ક્વેર તો આ કયો પ્રકારનો નીચર થાય તો પેરાબોલા નીચર થાય તો પેરાબોલા નીચર કેમાં થશે ખસે આઈ ની બે બાજુ આવશે ઘણી બે ઓપ્શન આવા આપ્યા હોય એક અહીંયા આર આપ્યો અને અહીંયા આ આપ્યો હોય અને પછી તમને આવી રીતે દોરી દીધું હોય તો આ જવાબ સાચો નથી કારણ કે આ બે બાજુ હોવો જોઈએ જેની પર વર્ગ છે ને જો અહીંયા આર છે અને જેમાં સિંગલ ઘાત છે સિંગલ ઘાત છે સિંગલ ઘાત ની બે બાજુ બને પેરા ગોલા આ રીતે પ્લસ ઓર માઇનસ બે દિશામાં તો ઘણીખત આવા જોઈન કરીને તમને આવો આપવામાં આવે બરાબર છે તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું થાય પોઈન્ટ થ્રી કિલોગ્રામ અને પોઇન્ટ સેવન કિલોગ્રામ દળ ધરાવતા બે કણો એક અવગણ આડછેડવાળા દળ રહી સળિયાના બે છેડા પર લગાડેલા છે આ સળિયાની લંબાઈ પણ મીટર છે એટલે એક આ સળિયો છે અને અહીંયા એક દોળ છે બીજું દોળ અહીંયા છે એની લંબાઈ તમને આપેલી છે આષડિયાના ઓમેગા જેટલી કોણી આવૃત્તિથી લંબાઈને લંબ એવી ઓક્ષ અનુક્ષણને ભ્રમણ કરાવવામાં આવે છે એટલે આવી રીતે ભ્રમણ કરવામાં આવે છે અક્ષની પસંદગી પોઇન્ટ ત્રણ કિલોગ્રામ દળવાળા કણથી કેટલા અંતરે કરવી જોઈએ કે જેથી કરવું પડતું કાર્ય લઘુત્તમ હોય એટલે આ અંતર હું એક્સ કહું તો આ અંતર કેટલું થશે એલ માઈનસ તો આ એક્સ કેટલું ઓછામાં ઓછું હોવું જોઈએ તે કરવું પડતું કાર્ય ઓછામાં ઓછું હોય અહીંયા આગળ પોઈન્ટ ત્રણ કિલોગ્રામ છે અને અહીંયા આગળ પોઈન્ટ સેવન કિલોગ્રામ છે તો કરવું પડતું કાર્ય ઓછામાં ઓછું હોય એટલે કે ગતિ ઉર્જા ઓછામાં ઓછી હોય જડત્વની ચાક માત્રા ઓછામાં ઓછી હોય જે બિંદુની સાપેક્ષ છે ત્યાં કાર્ય ઓછા કરવું પડે જેમ જડત્વની ચાક માત્રા વધારે એમ કાર્ય વધારે કરવું પડે તો ટૂંકમાં આપણે કયા બિંદુ પાસે જડતોની ચાક માત્રા મિનિમમ છે એ આપણે ગણવાનું થાય

એલ સ્ક્વેર માઇનસ ટુ એલ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર તો આ થશે પોઈન્ટ થ્રી એક્સ સ્ક્વેર પ્લસ પોઈન્ટ સેવન એલ સ્ક્વેર માઇનસ ટુ એલ એક્સ પોઈન્ટ સેવન ઇન્ટુ ટુ એટલે હાથ ધૂની ચૌદ એટલે વન પોઈન્ટ ફોર થઈ જશે અહીંયા અને પ્લસ પોઈન્ટ સેવન એક્સ સ્ક્વેર સેવન એક્સ સ્ક્વેર અને પોઈન્ટ થ્રી એક્સ સ્વેર ભેગા થઈ જશે એટલે એક્સ સ્ક્વેર થઈ જશે

વન પોઈન્ટ ફોર સ્ક્વેર આ મારું આઈ આવ્યું બરાબર છે આવું આઈનું વિકલન કરી કાઢું તો ડીઆઈ બાય ડી એક્સ કેટલું થઈ જશે તો કે ટુ એક્સ માઇનસ વન પોઈન્ટ ફોર સ્ક્વેર એક્સનું વિકલન વન થઈ જશે અને આનું ઝીરો થઈ જશે આ છે ને એટલા માટે હવે જ્યાં આગળ આઈ ઝીરો થતું હોય સોરી વિકલન ઝીરો થતું હોય એ માટે એક્સની કિંમત કેવી હોય ન્યૂનતમ અથવા તો મેક્સિમમ તો ટુ એક્સ વલ ટુ વન પોઈન્ટ ફોર ઇન્ટુ વન પોઈન્ટ ફોર તો એક્સ બરાબર થશે વન પોઈન્ટ ફોર બે ભાગી નાખશો એટલે પોઈન્ટ સેવન તો ચૌદ સત્તા એકાણું ચૌદ પંચા ચૌદ ચૌદ પંચા સિત્તેર ચૌદ છ ચોરીસ સત્તા એકાણું નાઇન પોઈન્ટ

જે આપણો ઓપ્શન આવી જાય છે ઓકે એ પછી આપણે આગળ જઈએ આર ત્રિજ્યા છે અને નાઇન એમ જેટલું દળ ધરાવતી એક તકતીમાંથી આર બાય થ્રી ત્રીજાની તકતી આકૃતિમાં દર્શાવે મુજબ દૂર કરવામાં આવે છે તો બાકીની રહેલી તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડતોની ચાક માત્રા કેટલી છે તો આ એક ક્વેશ્ચન પૂછાયેલો છે તમે જો જે ડબલ ઇ ટુ થાઉઝન્ડ ફાઈવમાં અત્યારે આપણે એવા ક્વેશ્ચન ડિસ્કસ કરીએ જે પૂછાયેલા છે જે ડબલ અથવા તો પીએમટીમાં અથવા એ ટ્રીપલ એની અંદર તો આ થોડોક લેવલ મેં કીધું ને કે નીટમાં આવા પ્રશ્નો નથી હોતા પરંતુ આવા પ્રકારના પ્રશ્નો તમે જ્યારે પ્રેક્ટિસ કરેલી હોય તો નાના પ્રકારના પ્રશ્નોનો જવાબ તમે આસાનીથી આપી શકો એટલે આ આ હદ સુધી તો જવાનું બરાબર એડવાન્સ લેવલના પ્રશ્નો સોલ્વ કરવાની નીટવાળાને કોઈ જરૂર નથી ઓકે તો આવા પ્રશ્નોની પ્રેક્ટિસ કરવાની પરીક્ષામાં આવવાની શક્યતા ઓછી કારણ કે આમાં પિસ્તાલીસ પ્રશ્નો તમારે પૂછાતા હોય નીટમાં જ્યારે જે ડબલયુ ની પચીસ પ્રશ્નોની હોય છે એ કલાકમાં સોલ્વ કરવાનો તો બહુ સ્વાભાવિક છે પિસ્તાલીસ પ્રશ્નો હોય તો ના 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 હોવાના આટલા મોટા પ્રશ્નો જો પૂછાય તો કોઈ દિવસ પેપર પૂરું થઈ શકે નહીં બરાબર આ ત્રીજા હવે ઝડપોની ચાક માત્રા આપણે કોની જોવે છે તેના લંબ એવી અક્ષોમાંથી પસાર હતી આટલો ભાગ દૂર કરી લીધેલો છે તો જ્યારે બે ભેગું હોય આખી આખી પ્લેટ હોય તો આ કમ્પ્લીટ હું તો કેટલું થશે તકતી છે એટલે એક દ્વિત્યાંશ એમ આર સ્કવેર એમ એટલે કેટલું નાઇન એમ એમ કેટલું આપ્યું છે નાઈન એમ હવે આને હું વન કહું છું અને હું ટુ કહું છું આઈ વન અને એના કેન્દ્રમાંથી આ કેન્દ્રને હું ઓ વન કહું તો એ કેટલું થશે હાફ એમ વન એની ત્રીજા કેટલી છે આર બાય થ્રી છે એનો સ્ક્વેર કરીએ એમ વન કેટલી એની મારે ગણતરી કરવી પડશે જો આર ત્રીજા હોય તો દળ એમ હોય તો આર બાય થ્રી ત્રીજા હોય તો કેટલું દળ હોય તો એની હું ગણતરી કરી નાખું તો કે જો પાય આર સ્ક્વેર હોય તો દળ એમ નાઇન એમ હોય બરાબર ને તો પાય આર બાય થ્રી સ્કવેર હોય તો દળ કેટલું હોય તો આપણે જશે તો એમ નાઇન નાઇન એમ આપવાનું કારણ તો નાઇન એન કેન્સલ કરાવવા માટે તો આ દળ કેટલું થઈ ગયું એમ એટલે આઈ વન મારું કેટલું થઈ જશે હા એમ આર બાય નાઇન સ્કવેર આર સોરી આર આખ્યા કુ લખી નાખું છું અહીંયા આગળ આર સ્ક્વેર બાય નાઇન આવી જશે નવ દુ નડાર થઈ જશે એટલે આવું દોળ થશે જરૂરતની ચક માત્ર આઈ થશે કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ માટે એટલે હું ઓ લખું અહીંયા આગળ ઓ વન પરંતુ હવે જે મારે આ જે આ નાની પ્લેટ અને બાકીની બાકીનાની મારે શોધવાની છે અહીંયા આગળ માટે એ આટલું જવાબ આવે છે પણ હું જે અક્ષ લઉં છું અહીંયાથી લઉં છું તો મારે જે બાદબાકી કરવાની છે એ કોની સાપેક્ષે કરવાની છે આ ઓમાંથી પસાર થતી અક્ષ માટે તો સમાંતર અક્ષનું પ્રમેય લગાડવું પડશે શું લગાડવું પડશે સમાંતર અક્ષનું પ્રમેય લગાડવું પડશે તો આઈ ઓફ વન વિથ રિસ્પેક્ટ ટુ આ આઈ ઓફ વન વિથ રિસ્પેક્ટ ટુ ઓ વન હતું એટલે ઓ એ કેટલું થશે તો આપણે ખબર જાણીએ છીએ આઈ એસી વધતા એમડી સ્કવેર આપણે ફોર્મ્યુલા છે બરાબર છે આપણી ફોર્મ્યુલા છે તો આઈસી એટલે ઉપલું જે મેળવું તે એ કેટલું છે વન અપોન એટ એમ આર સ્ક્વેર પ્લસ એમડી સ્કવેર તો એમ તો એમ જ રહેશે અને એનું અંતર કેટલું છે તો ટુ બાય થ્રી આર છે અહીંયાથી અહીંયા સુધીનું અંતર લંબ અક્ષના સમાંતર અક્ષના પ્રમેય મુજબ સમાંતર અક્ષના પ્રમેય મુજબ બે અક્ષો વચ્ચેનું લંબ અંતર લેવાનું એ કેટલું છે ટુ બાય થ્રી આર છે એનો વર્ગ તો વન અપોન એટીન એમ આર સ્ક્વેર પ્લસ ફોર બાય નાઇન ચાર દુ ને આઠ એમ આર સ્ક્વેર અપોન એટીન આવું થઈ જશે એટલે એમ આર સ્ક્વેર એટ એટ પ્લસ વન એટલે નાઇન નાઇન બાય એટીન એટલે વન બાય ટુ એમ સ્કવેર આવું આવી ગયું આય

આવું આવે ફોર એમ આર સમજમાં આવ્યું કે જ્યારે નાની તકતી અને બાકીના ભાગની તકતી ભેગી થાય એટલે મોટી તકતી બને મોટી તકતીની આપણને ખબર છે નાની તકતીની આપણે ગણતરી કરી પહેલાં કેન્દ્રમાંથી કેન્દ્ર ઉપરથી આટલી દૂર આટલી દૂર એટલે કેટલી ટુ બાય થ્રી આર સમાન વૃક્ષનું પ્રમેય લગાવ્યું એ બે ભેગા થાય એટલે આપણે કમ્પ્લીટ બને તો બાકીના ભાગનું કેટલું તો કમ્પ્લીટ માઇનસ નાની રીંગનું નાની તકતીનું તો આ પ્રકારના પ્રશ્નો આવતા હોય છે તો આપણે બીજું કઈ નથી કરવાનું અધિશ રાશિ છે અધિશ રાશિ સીધો આપણે સરવાળો કરી શકીએ ઓકે એ પછી આગળ આપણે પાછા જઈએ છીએ સોરી યસ એમ દળની આ ત્રીજાની એક ઓળતું ઓળતું રીંગ છે જેના ચાર અક્ષો આપણને આપેલા છે એક બે ત્રણ ને ચાર એટલે કે આ એક એક એટલે કેન્દ્રમાંથી પસાર થતી છે લંબ બે એટલે કે કેન્દ્રમાંથી પસાર થતી સમાંતર ત્રણ કેન્દ્રમાંથી પસાર થતી પરંતુ સમાંતર ચોથી સ્પર્શક તરીકે જરૂરથી ચાક માત્ર અનુકમાય એટલે આપેલી હોય

રિંગ છે એટલું દળ લેવાનું જો આખી રિંગમાંથી અડધો ટુકડો કરે તો એમ બાય ટુ કરવાનું પણ અડધી રિંગનું જ દળ એમ હોય તો અમારે એમનું એમ લેવાનું બરાબર છે તો રિંગનું દળ રિંગનો જેટલો ભાગ એનો દળ ઇન્ટુ આર સ્ક્વેર એટલે આઈ વન એમ આર સ્ક્વેર આવશે એટલે એ વનની સાથે કોણ આવશે એસ આવશે ઓપ્શન રહી ગયા લાગે છે આઈ થિંક ઓપ્શન રહી ગયા છે પાછો આવશે અચ્છા આપણે લઈએ બે નંબર જે અહીંયાથી સમાંતર છે તો એ જો આખી રીંગ હો તો હાફ એ માર્સ્ક્વેર હોય છે આપણે ખબર છે અડધી હોય તો હેફ એ માર્સ્ક્વેર હોજી કારણ કે એ સમાંતર છે એટલે i2 થશે હાફ એ માર્સ્ક્વેર બરાબર છે i3 ની વાત કરી જ હવે જો આ રીંગ કમ્પ્લીટ હોય ધારો કે આઈ થ્રી ને સાપેક્ષની વાત કરીએ આખી રિંગ હોય તો આઈ થ્રીની સાપેક્ષ કેટલું હોય તો કે હાફ એમ આર સ્ક્વેર આ રીંગ અડધી છે તો એનું અડધું થવું જોઈએ ફરી વાર પાછું આ અડધી રિંગનું દળ જ એમ છે એટલા માટે હાફ કરવાની જરૂર નથી એટલે હાફ એમ આર સ્ક્વેર અને આઈ ફોર હું લઉં તો ત્રણ માટે કેટલું છે આટલું છે તો ફોર માટે કેટલું હોય તો સમાંતરક્ષનું પ્રમે લગાડવું પડે તો કે આઈ થ્રી વધતા એમ આર સ્ક્વેર એમ આર સ્ક્ર થઈ જાય એટલે આપણી પાસે થઈ જાય છે થ્રી બાય ટુ એમ આર સ્ક્વેર તો બે ના જોબ હાફ એમ આર સ્કવેર છે એક એમ આર સ્કવેર છે એમ આર બે ના જોબ કયા છે હાફ એમ આર સ્ક્વેર બરાબર અને એક જોબ કેવો આવશે થ્રી બાય ટુ એમ આર સ્કવેર આ જોબ કોઈ નથી આવતો ઓકે

કેન્દ્રમાંથી પસાર થતી ભ્રમણ અક્ષને ને જરૂરતની ચાક માત્રાને સમાંતર એટલે આ તમારો અક્ષ છે લંબ છે એટલે અનુલક્ષ ને જરૂરતની ચાક માત્ર સમાંતર અને કેન્દ્રમાંથી પસાર થતી તેમજ એ બી સાથે થ્રીટા ખૂણો બનાવતી ભ્રમણ અક્ષને માત્રા શોધો ક્ષ ને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાને સમાંતર આમ તો જરૂર ભ્રમણ અક્ષ ને સમાંતર જ કહેવાય ભ્રમણ જડત્વની ચાક છું એક સમાંગી ચોરસ તકતીની બાજુઓને સમાંતર એક સમાંગી ચોરસ તકતીની બાજુઓને સમાંતર અને કેન્દ્રમાંથી પસાર થતી ભ્રમણ અક્ષ ને જડત્વની ને ચાક માત્ર ને સમાંતર એ ગોટાળો છે કંઈક ગોટાળો થાય છે આવું નથી કોઈ એક બાજુ ને આ કેન્દ્ર છે અને આને સમાંતર ચાલો કેન્દ્રમાંથી પસાર થતી તેમજ એબી સાથે એ બી ત્યાં ક્યાં છે પણ એક જ આકૃતિ જોયેલું હોય તો આપી છે અહીંયા આગળ આકૃતિ રહી ગયેલી છે સોરી એટલે હું હવે આકૃતિ પેલા નામ આપી દઉં છું આવું તો છે જ તે અને એ બી નામ આપ્યું છે અને અહીંયાથી એક ડેશ ડેશ લાઈન પસાર કરી છે જેને સીડી નામ આપ્યું છે નીચે સી લખ્યું કઈ વાંધો ની ચાલશે આ ખૂણો છે થ્રીટા છે અહિયાં આગળ એ પ્રાઇમ લખ્યું છે અને અહીંયા આગળ સી પ્રાઇમ ડી પ્રાઇમ આવું છે લખેલું આકૃતિમાં પ્રશ્નમાં થોડું લખવામાં ભૂલ છે એક સમાંગી ચોરસ તકતીની બાજુને સમાંતર અને કેન્દ્રમાંથી પસાર થતી ભ્રમણ અક્ષ એ બી ને અનુરક્ષ ને જડતુની ચાક માત્ર સમાંતર આ નથી જરૂર જરૂરની ચાક માત્ર અક્ષને અનુલક્ષીને જડતોની ચાક માત્રાને માત્ર ચાક માત્રા આય તથા તથા એ બી ને સમાંતર અને કેન્દ્રમાંથી પસાર થતી નહીં જોડો અને કેન્દ્રમાંથી પસાર થતી તમે એ બી સાથે સીટા ખૂણો બનાવતી

ખૂણો છે એ થીટા છે તો તકતી છે તો અહીંયા આગળ લંબ અક્ષનો પ્રમેય આપણે વાપરી શકીએ તો આપણે એમ કહી શકીએ કે આઈ બરાબર આઈ એ બી વત્તા આઈ એ પ્રાઇમ બી પ્રાઇમ ધારો કે આ ચોરસ તકતી છે અને કેન્દ્રમાંથી પાછાથી લંબ અક્ષ માટે જડતોની ચાક માત્ર આઈ ઓ પરપેન્ડિક નામ આપી દઉં એવી રીતે હું સીડી માટે પણ લખી શકું આઈ સી ડી પ્લસ આઈ પ્રાઇમ ડી પ્રાઇમ પણ મારું શું થઈ જશે આઈ ઓ પરપેન્ડિક કારણ કે સિમેટ્રી છે તો જો બે ની ડાબી બાજુ સરખી હોય તો બે ની જમણી બાજુ પણ સરખી હોય આ ઉપરાંત જેમ એ પ્રાઇમ બી માટે જેટલી હશે એટલી એ બી ની હશે એવી રીતે સીડી ની હશે એટલી સીડી પ્રાઇમ ની હશે તો ઇન શોર્ટ આપણે એમ કહી શકીએ આઈ એ બી જેટલું હશે એટલું જ આઈ એ પ્રાઇમ બી પ્રાઇમ હશે એટલું જ આઈસીડી હશે એટલું જ આઈ સી પ્રાઇમ ડી પ્રાઇમ હશે કેમ ડાબી બાજુ સરખી છે તો જમણી બાજુ સરખી થાય જમણી બાજુ સરખી થાય તો આ બે એક જ સરખા દેખાય છે કારણ કે સિમેટ્રી છે જો આ બે સરખા દેખાતા હોય તો આ બે સરખા દેખાશે ટૂંકમાં બધા એ આઈ એ બી કે આ એ પ્રાઇમ બી પ્રાઇમ આ એસીડી કે આઈસી પ્રાઇમ ડી પ્રાઈમ કેવા થશે સરખા થશે અને એ તમને આઈ છે તો આઈ નું આઈ જ જવાબ લેવાનો છે તો અહીં આગળ આપણો જવાબ કેવો આવશે આઈ આવશે બરાબર એ પછી આગળ જઈએ ઓ પ્રશ્ન પૂગાઈ ગયો છે એક જ મિનિટ લખી નાખો પછી સ્ટાર્ટ કરી એક લંબાઈના સળિયાનો છેડો સમિત સંપર્કમાં રાખીને સમૂણે બનાવે તેમ ઢળતો રાખેલ છે એટલે આપણે આ સળિયો છે ધારો કે અને એનો ખૂણો જે આપણે કહીએ છીએ કેટલો રાખેલો છે સમક્ષિત સાથે તો કે આલ્ફા આ ખૂણો આલ્ફા છે હવે આ સળિયાને આપણે છોડી દઈએ અને એ હરવાની દેવા એવું કીધું છે તો જ્યારે અહીંયા આગળ પહોંચે સળીઓ આવી રીતે ત્યારે કોણી હવે કેટલો હોય આપણે ઓમેગા ગણવાનું છે બરાબર શું ગણવાનું છે ઓમેગા તો સળીઓ આ રીતે આવશે આપણને ખબર છે જેમ નીચે આવશે એમ એનો વેગ વધતો જશે પણ જ્યારે અહીંયા ટચ થાય ત્યારે વેગ કેટલો હોય એ આપણે ગણવાનું છે તો જયારે અહીંયા ટચ થશે અહીંયા ટચ થશે એટલે તો અહીંયાની જે સ્થિતિ ઉર્જા હતી એ એની ગતિ ઉર્જામાં પરિવર્તિત થઈ ગઈ તો અહીંયા સ્થિતિ ઉર્જા કેટલી હોય તો હંમેશા કેન્દ્રને ધ્યાનમાં રાખીને ગણતરી કરવાની હોય આ જો ટુ એલ હોય તો એટલો ભાગ કેટલો હશે એલ હશે આથી આલ્ફા છે તો આ કેટલો આવશે તો કે એલ સાઈન આલ્ફા એટલે ઊંચાઈ બરાબર હશે એલ સાઈન આલ્ફા અને સીધી ઉર્જા એટલે શું એમજી એચ mg h એટલે કે l sin α = 1/2 i ω² કર ગયે અંગલ ચાક ગતિ ઊર્જા છે તો આ થશે 2 mg l sin α / i હવે સળ્યો આ છેડા થી ફરે છે તો સળ્યો જો એક છેડા થી ફરતો હોય ત્યારે એની જડત્વની ચાકમાત્રા કેટલી હોય તો કે 1/3 ml² l એટલે કે 2l² = ω² બરાબર તો ત્રણ જશે ઉપર આલ્ફા અપોન એલ એક એલ ઉડી જશે બે દુ ચાર ત્રણ દુન છ હવે બે કરતો ને અહીંયા ત્રણ કરતો વર્ગ એ પછી અમેગા તો છે જ તે અમેગા શું થઈ જશે ટુ એલ એવું કઈ કઈ રૂટ થ્રી જી સાઇન આલ્ફા અપોન ટુ એલ આવી સાચું છે બરાબર આ પ્રકારના આમે આવી કે આ અસમખિત છે આવી રીતે અને હવે એને છોડી દેવામાં આવે તો સળીઓ જયારે આ રીતે ઊભો થઈ જાય ત્યારે એનો કોણે વેગ કેટલો હોય તો જે અહીંયા આગળ એનું સ્થાન દ્રવણ કેન્દ્રનું અહીંયા આવી જશે તો કેટલું નીચું આવ્યું કહેવાય જો સળિયો ટુ એવેલ લંબાઈનો હોય તો તો એલ જેટલું નીચું આવ્યું હમ એલ જેટલું નીચું આવ્યું તો એમજીએલ આવશે એમજીએલ ઇઝ ઈ ગલ ટુ હાફ આઈ ઓમેગા હાફ આય ઓમેગા સ્કવેર એમ કરવાનું થાય બરાબર એ રીતે ગણતરી થાય ઊભો સળિયો હોય આ રીતે અને પછી અહીંથી છોડ દેવામાં આવે અને નીચે આવી જાય ધારો કે અહીંયા આગળ નીચા કરવો ફિટ કરેલો છે આવી રીતે અહીંયા આવશે તો લંબાઈમાં કેટલો ફેર ઊંચાઈમાં કેટલો ફેરફાર થયો તો જો સળિયાની લંબાઈ ટુએલ હોય તો ઊંચાઈ ટુએલ જેટલી ઘટશે તો અહીંયા ટુએલ લેવું પડશે તો આ પ્રકારના પ્રશ્નો આવતા હોય તો આ તે સોલ્વ આપણે કરવાના થાય જેના પાયાની ત્રિજ્યા એ અને ઊંચાઈ એચ છે તેવા શંકુની તેની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને જડતોની ચાક શોધો બાજુમાં જતો રહું આપણો એક સોરી થોડો મોટો બનાવો રોશંકુ છે બરાબર એની ઊંચાઈ એચ આપેલી છે અને ત્રીજા આર એ આપેલી છે નાની આપણે શું શોધવાની છે જડત્વની ચાક માત્ર તો આવો આપણે આકારની કોઈ ગણતરી કરી નથી પરંતુ આપણે તકતીની ખબર છે તો આપણે શંકુને તકતીમાં વેચી નાખીએ તો એમાં એક તકતી અહીંયા લઈ લો અને જેની જાડાઈ અને ઝેડ એક તરીકે લઈ લો તો જે ડીઝેડ છે આની જાડાઈ કેટલી છે ડીઝેડ છે તો આની તો મને ખબર છે તકતી માટેની જડતોની ચાક માત્રા ડીઆઈ બરાબર ડી એમ ઇન્ટુ ત્રિજ્યા આમ લઈ લો આ સ્કવેર હા હા ડીએમ આ સ્કવેર હું ડીએમ ગણી નાખું આર ગણી નાખું એટલા માટે એટલું તો મારે સંકલન કરી નાખું આ છેડાથી શરૂ કરીને ઉપરના છેડા સુધી એટલે મારે જવાબ મળી જાય તો ડીએમ કેટલું થશે તો ડીએમ થશે આનું કદ તો કદ કેટલું થાય તો કે પાય આર સ્ક્વેર ડીઝેડ જાડાએ કેલી છે ડીઝેડ તકતી આ જે મારી ધરફે તકતી છે આપણી પાસે કેમ કે તકતી

અને બીજો નાનો ત્રિકોણ તો આપણે ગુણોત્તર લઈ શકીએ આવી રીતે તો કે આર અપોન એ બરાબર આ આર છે અને આ પણ એ છે ઇઝ ઇક્વલ ટુ નાની બાજુ આટલી બાજુ કેટલી છે તો વેરિયેબલ તરીકે હું અહીંયા ઝેડ લેતો હોઉં તો ઉપરની બાજુ થશે એચ માઇનસ ઝેડ તો કે એચ માઇનસ ઝેડ અપોન એચ માઇનસ ઝેડ અપોન શું થઈ જશે એચ બરાબર તો આર આપણું કેવું થઈ જશે તો કે a upon h h minus z જેની કિંમત અહીં મૂકી દો તો થશે π r / 2 r 4 એટલે 4 ઘાત કરવી પડશે તો a ની 4 ઘાત એ આવશે અને e h ની પણ 4 ઘાત આવશે અચો છો એટલે બહાર કાઢ લો અને બ્રેકેટ ઇન્ટિગ્રેશન માં આવશે h - z 4 dz હવાનું મારે સંકલન કરવાનું છે એ માઇનસ નિશાની છે તો એક માઇનસ નિશાની વડે ગુણી નાખું અહીં આગળ તો આનું આનું વિકલન શું થાય માઇનસ વન થાય તો એફએક્સ ઇન્ટુ એફએક્સ પ્રાઇમ એવું જો આપણી પાસે સંકલન હોય તો મેથેમેટિક્સ વાળાને ખબર હશે તો સીધું તમે સંકલન કરી શકો આ રીતે પાય રો એ ફોર અપોન ટુ એચ ફોર તો આ જે છે

એમ એ સ્કવેર જે આપણું ઓપ્શન છે તો જ્યારે આપણી પાસે આવું કંઈક હોય તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ આપણે જે ગણતરી ડાયરેક્ટ ગોળા માટે બે પંચમ એમઆર સ્ક્વેર કર્યું અથવા બે તૃતીયાંશ એમ આર સ્કવેર તો એ પણ ગણતરી આપણે સંકલનની મદદથી કરી શકીએ જો આપણે જરૂર પડી હોય તો આપણે આ પદ્ધતિ અપનાવીને આપણે એ કરી શકીએ બરાબર પણ આ એક તમે સમજી લેજો દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું જયારે થશે ત્યારે પણ આનો ઉપયોગ થવાનો થાય છે દ્રવ્યમાન કેન્દ્ર જયારે આપણે શોધવું હોય તો શંકુ દ્રવ્યમાન કેન્દ્ર શોધો એ પણ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરીકે લઈ લઈએ